નલિયા મરીન પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. 4 શાળાના બાળકોએ શસ્ત્ર પ્રદર્શન નિહાળી ગદગદિત થયા. હવે જો નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. નલિયા હોતીવાન મરીન કમાન્ડો કેમ્પસ ખાતે મરીન શસ્ત્ર વિશે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પિનાકિન પરમારની આગેવાની હેઠળ આ શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નલિયાના મરીન કમાન્ડોના નાયબ પોલીસ અધિક્ષક આર.એમ. ચૌધરી, કોટેશ્વરના નાયબ મરીન પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, માંડવી નાયબ મરીન પોલીસ અધિક્ષક વસાવા, બી.એસ.એફના નાયબ પોલીસ અધિક્ષક ઉદયરાજજી સહિતના લોકોની હાજરીમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નલિયા પ્રાથમિક શાળાના ગ્રુપ આચાર્ય લક્ષ્મણ ગઢવીએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નલિયામાં આ પ્રથમ વખત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકો આ પ્રદર્શન નિહાળી અને પ્રભાવિત થયા છે. ખાસ કરીને મરીન પોલીસની કામગીરી શું છે તેના વિશે પણ જાણવા મળ્યું હતું. પ્રદર્શનમાં નલિયા ગામની પ્રાથમિક શાળાઓ, મોડેલ સ્કૂલ અને VRTI નલિયા શાળા એમ કુલ 4 શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળવાનો લાવો મળ્યો હતો. નલિયા પોલીસ PSI બબાભાઈ કોળી અને જવાનોએ વિશેષ વ્યવસ્થા પ્રદર્શન માટે સંભાળી હતી. છોકરાને સાથે વાત કરવાનો જે મોકો આપ્યો છે એ બદલ તમારી સંસ્થાનો ખૂબ અમે ઋણ આભાર વ્યક્ત કરીએ છીએ.